તો પ્રશ્ન એક છે કે પેટર્ન મુજબ ખાલી જગ્યા પૂરો પહેલું છે એકસો સાડત્રીસ એકસો બેતાલીસ એકસો સુડતાલીસ એકસો બાવન અને એકસો સત્તાવન તો અઠ્ઠાણું ઓગણસઠસાઠ એકસઠ બાસઠ પાંચ પાંચનો ગેપ છે એટલે એમાં જવાબ આવશે એકસો બાસઠ બીજું છે બસો નવ બસો છ બસો ત્રણ બસો એમાં ત્રણ ત્રણ બાદ કરતા જવાના છે એટલે એમાં જવાબ આવશે એકસો ને સત્તાણું ત્રીજું છે એક બે ચાર સાત અગિયાર અને જવાબમાં આવશે સોળ ચોથું છે એક પાંચ નવ તેર સત્તર એમાં જવાબ આવશે એકવીસ અને પાંચમું છે અગિયાર બાવીસ તેત્રીસ ચુમ્માલીસ તો એમાં જવાબ આવશે પંચાવન ત્યાર પછીનો પ્રશ્ન બે છે કે કોષ્ટકના આધારે પ્રશ્નોના જવાબ આપો અહીં મનપસંદ મીઠાઈ અને લોકોની સંખ્યા કેટલા લોકોને કઈ મીઠ મીઠાઈ પસંદ છે એનું કોષ્ટક આપેલું છે એ કોષ્ટકને આધારે અહીં પાંચ પ્રશ્ન આપેલા છે એના જવાબ કોષ્ટકમાંથી જોઈ અને આપવાના છે તો પહેલો પ્રશ્ન છે કે સૌથી વધુ મનપસંદ મીઠાઈ કઈ છે તો એમાં આવશે મોહનથાળ બીજું છે કે ટોપરા પાક કેટલા લોકોની મનપસંદ મીઠાઈ છે તો કે આઠ ત્રીજું છે સૌથી ઓછી મનપસંદ મીઠાઈ કઈ છે તો એમાં આવશે પેંડા ચોથું છે બાર લોકોની પસંદગીની મીઠાઈ કઈ છે એમાં આવશે જલેબી અને પાંચમું છે કે બરફી કરતાં ઓછી અને પેંડા કરતાં વધુ પસંદ હોય તે મીઠાઈ કઈ છે તો એમાં આવશે ટોપરા પાક પછીના પ્રશ્ન ત્રણ તરફ જઈએ તો નીચેના દાખલા ગણો પહેલો પ્રશ્ન છે કે એક ગામમાં સાત ફળિયા છે આવા દરેક ફળિયામાં અઠ્યાવીસ મકાન હોય તો આ ગામમાં કુલ કેટલા મકાન હશે અહીંયા આપણે ગુણાકાર કરવો પડશે તો એક ફળિયામાં અઠ્યાવીસ મકાન તો સાત ફળિયામાં કેટલા તો અહીંયા ગુણાકારની પ્રોસેસ કરવી પડશે તો અઠ્યાવીસ ગુણ્યા સાત એટલે જવાબ આવશે એકસો ને તો માટે આ ગામમાં કુલ એકસો ને છન્નું મકાન હશે ત્યાર પછી પ્રશ્ન બે તરફ જઈએ તો એક પુસ્તકના ત્રેસઠ પાના છે આવા નવ પુસ્તકના કુલ પાના કેટલા થાય તો અહીં પણ આપણે ગુણાકારની પ્રોસેસ કરવી પડશે તો ત્રેસઠ ગુણ્યા નવ એટલે જવાબ આવશે પાંચસો ને સડસઠ તો આવા નવ પુસ્તકના પાછ પાંચસો સડસઠ પાના થાય પછીનો ત્રીજો પ્રશ્ન છે કે પચીસ ગુણ્યા છ તો એ ગુણાકાર કરવાનો છે એટલે પચીસ છક એકસો પચાસ ત્યાર પછીના પ્રશ્ન ચાર તરફ જઈએ તો વિવિધ પાત્રો સ સમાતા પાણીને આધારે પ્રશ્નોના જવાબ લખો અહીં વિવિધ પાત્રો આપેલા છે માટલું પ્યાલો જગ અને ટાંકી એના આધારે નીચેના પાંચ પ્રશ્નોના જવાબ આપવાના છે તો પહેલા પ્રશ્ન તરફ જઈએ તો સૌથી ઓછું પાણી શામાં સમાશે તો પ્યાલો નાનો છે એટલે જવાબ આવશે પ્યાલો બીજું છે માટલું અને જગ બંનેમાંથી ઓછું પાણી શામાં સમાશે તો જગ ત્રીજું છે કે સૌથી વધુ પાણી કયા પાત્રમાં સમાશે તો કે જે પાત્ર મોટું હશે એમાં એમાં સૌથી વધારે પાણી સમાશે તો જવાબ આવશે ટાંકી ચોથું છે પ્યાલો અને જગ બંનેમાંથી વધુ પાણી શામાં સમાશે તો એમાં આવશે જગ અને પાંચમું છે કે માટલામાં અંદાજે કેટલા લીટર પાણી સમાશે તો એમાં જવાબ આવશે દસ લીટર અંદાજિત પછીના પ્રશ્ન પાંચ તરફ જઈએ તો નીચેના દાખલા ગણો પહેલો દાખલો છે કે ભારતી બે વર્ષની હતી ત્યારે તેનું વજન તેર કિલોગ્રામ હતું તે પાંચ વર્ષની થઈ ત્યારે તેનું વજન અઠ્યાવીસ કિલોગ્રામ થયું તો ત્રણ વર્ષમાં તેનું વજન કેટલા કિલોગ્રામ વધ્યું અહીંયા આપણે બાદ બાકીની પ્રોસેસ કરવી પડશે તો અઠ્યાવીસમાંથી તેર બાદ કરશું એટલે જવાબ પંદર આવશે તો ત્રણ વર્ષમાં એનું વજન પંદર કિલોગ્રામ વધ્યું બીજો દાખલો જોઈએ તો રૂબીનાબેનની દુકાનેથી બાર કિલોગ્રામ ખાંડ અને આઠ કિલોગ્રામ ગોળ ખરીદ્યો હોય તો તેમણે ખરીદેલી બંને વસ્તુઓનું કુલ વજન કેટલા કિલોગ્રામ થાય તો અહીં આપણે સરવાળો કરવો પડશે તો બાર વત્તા આઠ એટલે જવાબ આવશે વીસ કિલોગ્રામ તો બંનેનું કુલ વજન વીસ કિલોગ્રામ થશે પછીનો પ્રશ્ન ત્રણ છે કે બે કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય તો એક કિલોગ્રામ એટલે હજાર ગ્રામ તો બે કિલોગ્રામ એટલે બે હજાર ગ્રામ થશે પછીના પ્રશ્નો છ તરફ જઈએ તો નીચે બતાવેલ પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો પહેલું છે કે અહીં બતાવેલ કેશ મેમા મુજબ એક રમકડાની ગાડી અને ત્રણ ગ્લાસ દૂધના કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે તો અહીં આપણે સરવાળો કરવો પડશે પંદર રૂપિયા અને દસ રૂપિયા અને પચાસ પૈસા તો એનો જવાબ આવશે પચીસ રૂપિયા અને પચાસ પૈસા પછીનો પ્રશ્ન બે છે કે અહીં બતાવેલ કેશ મેમા મુજબ રમકડાની ગાડી ત્રણ પેન્સિલ અને સાત ચોકલેટના કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડશે અહીં પણ આપણે સરવાળો કરવો પડશે તો છ પોઈન્ટ પચાસ પ્લસ સાત પોઈન્ટ પચાસ પ્લસ ત્રણ પોઈન્ટ પચાસ એટલે એનો જવાબ છે પ્રશ્ન ત્રણ છે કે નીચે બતાવેલ બે નોટોના કુલ કેટલા રૂપિયા થશે તો અહીં એક પચાસની ની નોટ આપી છે અને એક દસની નોટ આપી છે તો પચાસ પ્લસ દસ એટલે સાઠ રૂપિયા થશે પ્રશ્ન નંબર સાત તરફ જઈએ તો નીચેની ડિઝાઇન પૂર્ણ કરો અમુક ડિઝાઇન આપેલી છે એના આધારે આ બંને ડિઝાઇન પૂર્ણ કરવાની છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ તરફ જઈએ તો ઉપરની ડિઝાઇનમાં વપરાયેલ ટાઇલ્સનો આકાર કયો છે તો એમાં જવાબ આવશે ત્રિકોણ અથવા ચોરસ પ્રશ્ન નંબર આઠ છે કે નીચેના દાખલા ગણો તો પહેલો દાખલો છે કે ચાલીસ કેળા છે એ પાંચ બાળકોને સરખે ભાગે વેચતા દરેકને ભાગે કેટલા કેળા આવે તો અહીં આપણે ભાંગાકારની પ્રોસેસ કરવી પડશે તો ચાલીસ ભાંગ્યા પાંચ એટલે પાંચ અઠ્ઠા ચાલીસ તો જવાબ આવશે કે દરેક બાળકના ભાગે આઠ કેળા આવે ત્યાર પછીનો પ્રશ્ન એ છે કે અઢાર ફુગ્ગા ત્રણ છોકરાઓને સરખે ભાગે વેચતા દરેકના ભાગે કેટલા ફુગ્ગા આવે અહીંયા પણ આપણે સરવાળાની અહીંયા પણ આપણે ભાંગાકારની પ્રોસેસ કરવી પડશે તો અઢાર ભાગ્યા ત્રણ એટલે ત્રણ છ અઢાર તો જવાબ આવશે કે દરેક છોકરાના ભાગે છ ફુગ્ગા આવે ત્રીજું છે કે અઠ્યાવીસ ભાંગ્યા સાત તો ભાંગાકાર કરવાનો છે અઠ્યાવીસ ભાંગા સાત એટલે સાત ચોક અઠ્યાવીસ તો એમાં જવાબ આવશે ચાર અહીં ધોરણ ત્રણ વિષય ગણિત પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં